આ તરફ વાત કરીએ જૂનાગઢમાં ટીવી 13 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી. સરદારપરા વિસ્તારમાં 3 માસથી ખોદવામાં આવેલ રસ્તો હતો ત્યારે રસ્તાનું સમારકામ અહેવાલ બાદ શરૂ કરવામાં આવ્યું છે. ખરાબ રસ્તો રહેતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી. કોંગ્રેસ કોર્પોરેટર લલિત પરસાણાએ વહેલી તકે કામ કરવાની માંગ કરી હતી. ટીવી 13 અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું. રાતોરાત રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી. લલિત પરસાણા, કોર્પોરેટર, વોર્ડ નંબર 6. કાલે સરદારપરામાં પ્રેસ મિત્રો દ્વારા ટીવી 13 જે મીડિયા મિત્રો હતા એ કાલે કવરેજ લીધું હતું. એ રોડ જે રસ્તા ખરાબ હતા, લોકોને તકલીફ પડતી હતી. આજે આપણે જોઈ શકીએ કે રાતોરાત મહાનગરપાલિકા દ્વારા 24 કલાકમાં કામગીરી ચાલુ કરી દીધી છે. અને આપણે જોઈ શકીએ કે જે વિરોધ પક્ષ છે અને મીડિયા છે એ લોકશાહીના બે પાયા છે. જો એ આ રીતના અવાજ ઉપાડતા રહીએ તો લોકોના કામ ઝડપી થઈ શકે છે. આપણે જોઈ તંત્રને કામ કરવું હોય તો કઈ નડતું નથી. 24 કલાકમાં તાત્કાલિક રસ્તાઓ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે.